મહીસાગરના લુણાવાડા વિસ્તારમાંથી અમૂલ અને પંચામૃત જેવી બ્રાન્ડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ઘી વેચતા એક એજન્સીના માલિકને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી રૂપિયા 60,000થી વધુ ડુપ્લિકેટ ઘીનો જથ્થો કબજે કર્યો હતો. મહીસાગર એલસીબી પોલીસે લુણાવાડાના માંડવી વિસ્તારમાં આવેલ ઉસામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં છાપો મારી પંચામૃત અને અમૂલ જેવી બ્રાન્ડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ઘીના પેકિંગના જથ્થા સાથે તેના માલિક ઉસામા અનારવાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શશીધન સાહેબ તથા મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ એસપી લીના પાટીલ સાહેબના સૂચના અનુસાર લુણાવાડા શહેરની અંદર કેટલાક લોકોના સ્વાસ્થ્યને ચેડા કરે એવા ખાદ્ય પદાર્થો વેચે છે, તો એ બાબતે તપાસ કરવી એ સૂચના અનુસંધાને મહીસાગર જિલ્લામાં આ બાબતે પોલીસ તપાસ કરતી હતી. દરમિયાન લુણાવાડા એલસીબી પીએસઆઈ એચ એન પટેલ સાહેબને લુણાવાડા ટાઉનના માંડવી વિસ્તારમાં ઓસામા સેલ્સ એજન્સીની અંદર અમૂલ તેમજ પંચામૃત ડેરીના પાઉચની અંદર નકલી ઘી વેચે છે એવી હકીકત મળતા એફએસએલ અધિકારી તેમજ ડેરીના અધિકારીઓને બોલાવી આ માંડવી વિસ્તારની ઓસામા સેલ્સ એજન્સીની અંદર પંચોને સાથે રાખી પોલીસે તપાસ કરતા આ એજન્સીની અંદર કુલ 14 બોક્સ ઘીના મળી આવ્યા. તેમાં 10 બોક્સ પંચામૃત ડેરીના ઘીના બોક્સ હતા, તેમજ 4 બોક્સ અમૂલ ડેરીની બ્રાન્ડના હતા. કુલ 60,400ની કિંમતનો મુદ્દામાલ જે તપાસ કરતા ખરેખર અમૂલ તેમજ પંચામૃત ડેરીને જેવો જ નકલી બ્રાન્ડ બનાવી અને ઘી પેકિંગ કરી અને આ ઓસામા સેલ્સ એજન્સીના માલિક મોહિદ્દીન વેચતા હોવાની હકીકત બહાર આવેલ, જેથી કરીને આ મુદ્દામાલ એફએસએલમાં ચેક કરાવી અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી મહીસાગર પોલીસ સ્ટેશન લુણાવાડા પોલીસ સ્ટેશનની અંદર આ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ એલસીબી પીઆઈ સોલંકી સાહેબ કરી રહ્યા છે. આ લુણાવાડાના માંડવી વિસ્તારમાં ઓસામા સેલ્સ એજન્સીની અંદર આ જથ્થો મળી આવેલ છે અને આ ક્યાંથી જથ્થો આવેલો છે એની તપાસ હાલ ચાલુ છે. એટલે પેકિંગ જે છે તે ઓરિજિનલ કંપનીનું અને અંદર માલ ડુપ્લિકેટ એ ટાઈપનું પેકિંગ પણ કંપનીને જેવું જ નકલી પેકિંગ પણ ઓરિજિનલ કંપનીને મળતું અને એનો જે મુદ્દા અંદર જે ઘી પેક કરવામાં આવ્યું છે એને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. બનાવેલ ફૂલ પેકિંગ કંપની પેકિંગ જ હતું, બીજી કોઈ કંપની એનું લો અંદર ડુપ્લિકેટ ઘી હતું. કેટલી ઓછી કિંમતમાં સર રેગ્યુલર કેટલા આજે વેચાણ જ નહીં.